સાબરકાંઠાના હિંમતનગરમાં શ્રી ટ્યુશન ક્લાસીસ દ્વારા બેરણા રોડ ઉપર પ્રી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગરના ખ્યાતનામ શ્રી ટ્યુશન ક્લાસીસ સંચાલિત મંડળ દ્વારા બેરણા રોડ પાસે આવેલ સિવાય બંગલોઝમાં પ્રી નવરાત્રી મહોત્સવ કાર્યક્રમ ભારે ધામધૂમપૂર્વક યોજવામાં આવ્યો હતો. શ્રી ટ્યુશન ક્લાસીસના સંચાલક પારસ મહેતાએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિને શોભે અને સંસ્કૃતિ જળવાઈ રહે તે હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રી નવરાત્રી મહોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મહિલાઓના ટૂંકા વસ્ત્રો પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો અને પૌરાણિક પરંપરા મુજબ સંસ્કૃતિનું જતન થાય તે જ રીતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ પોતાના વાદ્યો સાથે ગરબા મહોત્સવમાં જોડાયા હતા. મોડી રાત સુધી ગરબાની ધૂમ જામી હતી. અમે શ્રી ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ કરીએ છીએ. અમે અમારા પેરેન્ટ્સ સાથે પ્રી નવરાત્રીમાં આવ્યા છીએ. અમને ખૂબ જ મજા આવે છે. શ્રી ટ્યુશન ક્લાસીસના સંચાલક મંડળ અને સંસ્થા તરફથી અમે જે આ કાર્યક્રમ કર્યો એમાં આપણી સંસ્કૃતિને છાજે એવું, આપણી ભાતીગળ સંસ્કૃતિને, ગુજરાતની ગરવી ગુજરાતની સંસ્કૃતિને છાજે એવું દરેક જગ્યાએ ગરબા ક્લાસ એક પ્રી નવરાત્રી તરીકે થતા હોય છે. નવરાત્રી પછી પરીક્ષા આવતી હોય છે એટલે અમે આ સમયગાળો નક્કી કર્યો છે જેથી કરીને વિદ્યાર્થીઓનું ભણતર ના બગડે અને વાંચવાન પણ સમય રહે. આ સંસ્કૃતિને આપણે ઉજાગર કરી રહ્યા એટલા માટે આપણે આ શ્રી ટ્યુશન ક્લાસીસનો આજે આ રોજ કાર્યક્રમ કર્યો. એટલો જ મેસેજ આપીશ કે આપણો હિન્દુઓનો તહેવાર છે અને નવરાત્રી આપણે સૌ ઘરે ઘરે આપણે એક ઉત્સવની જેમ, દિવાળીની જેમ મનાવતા આવીએ છીએ અને દીકરીઓને 12-2-3 વાગ્યા સુધી પણ આપણે અહીંયા હિંમતનગર ખાતે અથવા ગુજરાતના કોઈ પણ ખૂણે જઈ શકતા હોય છે. હું એવો મેસેજ આપીશ કે દીકરીઓને નમ્ર વિનંતી કે પોતાના આભામાં રહીને નવરાત્રીની ગરવી ગુજરાતની પરંપરાને ટકાવી રાખે એ રીતે તે પોતાનો આ ઉત્સવ ઉજવે.